છોટાઉદેપુર તાલુકાના વસેડી ખાતે વાસ સુધારણા યોજના હેઠળ વન વિભાગ દ્વારા વાસ વિતરણ કાર્યક્રમ અંતર્ગત ધારાસભ્ય રાજેન્દ્રસિંહ રાઠવા ઉપસ્થિત રહ્યા હતા. છોટાઉદેપુર વન વિભાગ દ્વારા વાસ સુધારણા યોજના હેઠળ વનમંડળીના વાસ વિતરણ કાર્યક્રમ અંતર્ગત છોટાઉદેપુર તાલુકાના વસેડી ખાતે છોટાઉદેપુર વિધાનસભાના ધારાસભ્ય રાજેન્દ્રસિંહ રાઠવાની ઉપસ્થિતિમાં કાર્યક્રમ યોજાયો હતો. આ કાર્યક્રમમાં ધારાસભ્યની સાથે ઉપસ્થિત છોટાઉદેપુર તાલુકા પંચાયતના પ્રમુખ કલ્પનાબેન રાઠવા, ભાજપના નેતા નવલસિંહભાઈ રાઠવા, ભાજપના યુવા નેતા સંગ્રામસિંહ રાઠવા, નાયબ વન સંરક્ષક વી એમ દેસાઈ, છોટાઉદેપુર રેન્જના RFO નિરંજન રાઠવા સહિત વન મંડળીના પ્રમુખ ઉપપ્રમુખ મંત્રી ખૂબ જ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા. આ કાર્યક્રમમાં 62 લાખના ખર્ચે વન મંડળીઓનો વાસ વિતરણ કરવાનો કાર્યક્રમ રાખવામાં આવ્યો હતો. આ વાસ લઈને નાની મોટી પૂરક રોજગારી મળી શકે તેના માટે આ વિતરણ કરવામાં આવ્યું હતું. છોટાઉદેપુર તાલુકાના વસેડી મુકામે વન વિભાગ અંતર્ગત વન મંડળીઓને વાસ વિતરણ કાર્યક્રમ હેઠળ આજે છોટાઉદેપુર તાલુકામાં 62 લાખના ખર્ચે આ વન મંડળીઓને વાંસ વિતરણ કરવાનો કાર્યક્રમ યોજવામાં આવ્યો અને આ વાંસનું વિતરણ કર્યું છે એ વન વિભાગ તરફથી બિલકુલ મફત કરવામાં આવ્યું છે કે જે આ વાંસ લઈ અને એમની નાની મોટી પૂરક રોજગારી મેળવી શકે તે માટે સરકારશ્રીનો અભિગમ છેલ્લા 3-1 વર્ષથી આ વાંસ વિતરણનો ચાલી રહ્યો છે. એમાં વાંસની અલગ અલગ પ્રોડક્ટો બનાવે, એ ટોપલી હોય, સુપડા હોય, એવી અનેક પ્રકારની વસ્તુઓ આમાંથી એ લોકો બનાવી શકે. અને આજના કાર્યક્રમમાં અમારા તાલુકા પંચાયતના પ્રમુખ શ્રીમતી કલ્પનાબેન, નાયબ વન સંરક્ષક શ્રી દેસાઈ સાહેબ, આખી એમની RFO ફોરેસ્ટરશ્રીઓ અને વનરક્ષક વનપાલો સહિતની મંડળીઓના પ્રમુખમંત્રીશ્રીઓ, બહેનો વગેરે ખૂબ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહી સરકારશ્રીની આ યોજનાનો લાભ લીધો છે.